અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક શખ્સે પોતાના શાળાની પત્નીને બજારમાં વેચી નાખવાની ધમકી આપી હતી તારી કિંમત બોલ તને ખરીદીને બજારમાં વેચી દઈશ તેવી ટેલિફોનિક ધમકી આપી હતી આ ધમકી મામલે મહિલા પોલીસે સ્ટેશનમાં જઈને નણદોઈ સામે ફરિયાદ નોંધાવી હતી આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો મહિલા ક્રાઈમ બ્રાન્ચે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે આરોપીએ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી એટલું જ નહીં મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ પણ શારીરિક શોષણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી પતિ ફરાર થઈ ગયો હતો જે બાદ ફરિયાદી મહિલાના નણદોએ તેને તારી કિંમત બોલ તને ખરીદીને બજારમાં વેચી દઈશ તેવી ટેલિફોનિક ધમકી આપી હતી આ ધમકી મામલે મહિલાએ પોલીસ સ્ટેશનમાં નંદોઈ સામે ફરિયાદ નોંધી હતી ફરિયાદી મહિલાએ થોડા સમય અગાઉ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે પોતાનો પતિ નંદોઈ તેમજ સાસુ સસરા વિરુદ્ધ અસહ્ય શારીરિક તેમજ માનસિક ત્રાસ આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો પીડિત મહિલા છેલ્લા પંદર વર્ષથી તેના પતિ અને સાસરિયા પક્ષનો ત્રાસ સહન કરતી હતી જો કે આખરે પીડિતાની સહનશક્તિનો અંત આવતા તેણે પોલીસનો સહારો લીધો હતો હજુ પણ મહિલાનો પતિ ફરાર છે જેને પકડવા માટે પોલીસે અલગ ટીમ બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે